પરીક્ષાની અંદર 7 માર્ક્સ ગુણ બાર ધરાવે છે. એની અંદર આપણે ગયા લેક્ચરની અંદર આયોજનની પ્રક્રિયા, આયોજનની વિધિ, આયોજનના તબક્કા આપણે ભણી લીધા. આજે આપણે ભણવાનું છે યોજનાના પ્રકાર. હવે યોજનાનો પ્રકાર આપણે પ્રશ્ન ઉભો થાય કે સાહેબ દરેક ધંધાકીય એકમની અંદર એક યોજના બનાવી લેવામાં આવે તો ચાલે નહીં, પણ આપણે એક યોજના બનાવશું તો ધંધામાં ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે. ઉત્પાદનની છે, વેચાણની છે, બાંધકામની, ઘણી બધી આપણે પ્રવૃત્તિઓ કરીએ છીએ. હવે આપણે જોઈએ દરેક પ્રવૃત્તિનું સ્વરૂપ જુદું જુદું, દરેક પ્રવૃત્તિને અસર કરતા પરિબળો પણ અલગ અલગ. એટલા માટે આપણે જો બધી પ્રવૃત્તિઓમાં એક યોજના તૈયાર કરશું તો દરેક પ્રવૃત્તિનું સારું પરિણામ આપણને નહીં મળે. એટલા માટે દરેક પ્રવૃત્તિ માટે અલગ અલગ યોજના ઘડવામાં આવે તો આપણે દરેક પ્રવૃત્તિઓનું સારામાં સારું પરિણામ મેળવી શકીએ. એટલા માટે આપણે બધી યોજનાનો અભ્યાસ કરવો જરૂરી છે, કારણ કે ધંધાકીય એકમની અંદર દરેક પ્રવૃત્તિઓનું સ્વરૂપ, સમય, તેને અસર કરતા પરિબળો અલગ હોય છે. તેથી કોઈ એક યોજના દરેક પ્રવૃત્તિને સારા પરિણામો મેળવી શકતી નથી. ટૂંકમાં દરેક પ્રવૃત્તિઓ માટે યોગ્ય યોજના ઘડવામાં આવે તો સારું પરિણામ મેળવી શકાય. એટલા માટે દરેક પ્રવૃત્તિનો અભ્યાસ કરવો જરૂરી છે. તો અહીંયા આપણે કેટલી પ્રવૃત્તિઓનો, કેટલી યોજનાઓનો અભ્યાસ કરવાનો છે તો ટોટલ યોજનાના પ્રકાર 6 છે. એની અંદર આપણે કી આપણે યાદ રાખવાનું, એકાકાર શું આવ્યું, કી પ્રમાણે 6 યોજનાના પ્રકારો આપણે લખી શકીએ. પહેલો અહીંયા મેં યોજનાનો પ્રકાર લખ્યો છે એક ઉપયોગી યોજના. તો ચલો મિત્રો, એક ઉપયોગી યોજના કેવી પ્રવૃત્તિઓ માટે તૈયાર કરવાની રહેશે, કેવી પ્રવૃત્તિઓ તમારા ધંધામાં હોય તો તમે આ યોજના બનાવશો. તો જે પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું નથી તમારા ધંધાની અંદર, એક પ્રવૃત્તિ કરી નથી પછી એનું વારંવાર રિપીટ કરવાનું નથી. કાર્ય તરીકે આપણું બેડી ધંધાકીય એકમનું બેડી બનાવી દીધું, પછી બીજા દિવસે ને તોડી નવ બનાવવામાં આવે, એક જ વખતે પ્રવૃત્તિ કરવાની, વારંવાર કરવાની આવે એવી પ્રવૃત્તિ માટે કઈ યોજના બની શકે? એક ઉપયોગી યોજના. તો એક ઉપયોગી યોજનાનો આપણે અર્થ લખવો હોય તો આપણે લખી શકીએ કે જે કાર્ય પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું નથી તેવી પ્રવૃત્તિઓ માટે એક ઉપયોગી યોજના તૈયાર કરવામાં આવે છે. કઈ કઈ પ્રવૃત્તિઓ ધંધામાં છે જેનું વારંવાર પુનરાવર્તન થતું નથી? દાખલા તરીકે મકાન બાંધકામ. હવે આનું એક જ વખત કામ થાય, એનું વારંવાર પુનરાવર્તન થાય નહીં. તો આવી પ્રવૃત્તિઓ માટે આપણે કેવી યોજના ઘડીશું? એક ઉપયોગી યોજના. સ્ટેડિયમ બાંધકામ હોય, કોઈ બી બાંધકામ, બધા બાંધકામ એક જ વખત થાય. પછી આપણે કોઈ વસ્તુ પેકિંગ કરતા હોય, બરાબર, પ્રિન્ટિંગ કરતા હોય, આ બધી પ્રવૃત્તિઓ કેવી છે? એક જ વખત બનાવવામાં આવે, એનું વારંવાર રિપીટ કરવામાં આવે. ટૂંકમાં એક જ વસ્તુ યાદ રાખવાનું, જે કાર્ય પ્રવૃત્તિ પુનરાવર્તન થતું નથી તેવી પ્રવૃત્તિ માટે એક ઉપયોગી યોજના તૈયાર કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે આવી પ્રવૃત્તિ એના માટે એક ઉપયોગી યોજના આપણે તૈયાર
કરીશું, એટલે કે તમારા ધંધાના વિશિષ્ટ હેતુઓની સિદ્ધિ માટે એટલે કોઈ વિશિષ્ટ પ્રકારનો હેતુ અને એને તમારે સિદ્ધ કરવાનો વિશિષ્ટ પ્રકારના કોઈ એક પ્રકારનું ધ્યેય હોય અને ધ્યેય સિદ્ધ કરવો તો તારે ક્યારે કઈ યોજના અપનાવશો? એક ઉપયોગી યોજના, કોઈ ખાસ પ્રવૃત્તિ માટે પણ તમે આ યોજના અપનાવી શકો. આટલી વસ્તુ આપણે યાદ રાખો, વિશિષ્ટ હેતુઓની સિદ્ધિ માટે અથવા ખાસ પ્રવૃત્તિઓ માટે એક ઉપયોગી યોજના તૈયાર કરવામાં આવે છે. તો એના માટે આ યોજના મહત્વની છે. ચલો પહેલી યોજનામાં ખબર પડી જઈ. બીજી યોજના એ કાયમી યોજના. કાયમી યોજના એટલે કાયમ માટે બનાવવું પડે. અને વિરોધ અહીંયા પુનરાવર્તન થતું હતું, બરાબર? એટલે કે અહીંયા કોઈ બી પ્રવૃત્તિનું પુનરાવર્તન થતું નહોતું. દાખલા તરીકે કોઈ બી બાંધકામ હોય તો એનું પુનરાવર્તન થાય નહીં, તો એના માટે એક ઉપયોગ કરી ના પડે. એવી પ્રવૃત્તિ હોય કે જેનું પુનરાવર્તન વારંવાર થતું, એના માટે આપણે કેવી યોજના બનાવશું? કાયમી યોજના, એટલે કે જ્યાં વ્યવસ્થાકીય પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું હોય અને એ પ્રવૃત્તિ ઝડપથી થાય તે હેતુથી જે પ્રમાણિત નીતિ નક્કી કરવામાં આવે અને કઈ યોજના કહેવાય? કાયમી યોજના. એટલે કે જ્યાં વ્યવસ્થા તંત્રીય પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું હોય તેવી પ્રવૃત્તિ આપણા ધંધામાં ઝડપથી થાય તે ઉદ્દેશથી જે પ્રમાણિત નીતિ આપણે નક્કી કરીએ એને આપણે કહીશું કાયમી યોજના, એને આપણે કાયમી યોજના તરીકે પણ ઓળખી શકીએ. ટૂંકમાં મારો કહેવાનો ભાવ અર્થ હોય કે ધંધામાં જે પ્રવૃત્તિ રોજ જ નિર્ણય લેવો પડે, એટલે કે રોજ બરોજ ના દરરોજ સવાર મોટી પ્રવૃત્તિ માટે નિર્ણય લેવો જ પડે, દરરોજ જે પ્રવૃત્તિ માટે નિર્ણય લેવો પડે, એટલે કે રોજ બરોજના નિર્ણયો જે પ્રવૃત્તિમાં લેવાનો હોય એના માટે કાયમી યોજના મહત્વની છે. આવું એવું ટૂંકમાં પણ આપણે કહી શકીએ કે જે પ્રવૃત્તિ રોજિંદા નિર્ણય તો રોજ બરોજ નિર્ણય લેવાના હોય તેવી પ્રવૃત્તિઓ માટે આ યોજના મહત્વની છે. એટલે દરરોજ નિર્ણય લેવાના હોય તેવા કાર્યો માટે. હવે આ પ્રકારના આયોજનની અંદર આપણે જે નીતિ નક્કી કરીએ, એટલે કે આપણે જે પ્રવૃત્તિ છે એનું આપણે આયોજન બનાવીએ, એ આયોજનમાં નીતિ વિધિ નિયમ નિર્ણય આ બધી વસ્તુઓ લાંબા ગાળા માટે નક્કી કરવામાં આવે. કોઈ પણ નીતિ નક્કી કરવામાં આવે કે આ પ્રવૃત્તિ આપણે કરવાની, એનું આયોજન બનાવીએ, તો એની અંદર લાંબા ગાળા માટે એ વસ્તુ નક્કી કરવામાં આવે છે, જેથી આ જે ઘટકો સાથે સંકળાયેલી બાબતો હોય એ અંગે કર્મચારી ઝડપથી નિર્ણયો જાતે લઈ શકે. દાખલા તરીકે કોઈ એક પ્રવૃત્તિ એટલે કે કોઈ પણ ગ્રાહક છે, ગ્રાહકને એના ઓર્ડર મુજબ માલ મોકલવાની વિધિ આપણે અગાઉથી કર્મચારીને કહી દીધી. દાખલા તરીકે કોઈ બી ગ્રાહક આપણે કંપનીને ઓર્ડર મોકલે કે મારે આ વસ્તુની જરૂર છે, એ વસ્તુ કયા વાહન દ્વારા કેવી રીતે એને મોકલ્યો એ અગાઉથી આપણે કર્મચારીને કહી દીધું હશે તો કર્મચારી એ બાબતે ઝડપથી નિર્ણય લઈ શકશે. પણ તમે આવું કીધું જ નહીં હોય, ઓર્ડર આવશે વિધિ કેવી રીતે કરવાની, વિધિ અગાઉથી તમે નક્કી જ નહીં કરી, તો કર્મચારી ઝડપથી નિર્ણય લઈ શકે
વ્યાત્મક વિજ્ઞાન આવે આવશે તો તમને સમજાઈશ. વ્યાત પર આટલીયા આપણે એટલી જ વસ્તુ યાદ રાખવાની કે વિભાગ્ય વડાઓ વ્યાત્મક યોજનાના અમલીકરણ માટે આ યોજના તૈયાર કરે છે. અને આવી યોજના મોટા ભાગે એક વર્ષની તો ટૂંકા ગાળા માટેની હોય છે. ત્યારનો સમયગાળો પણ આપણે યાદ રાખવો. આવી યોજના એકાદ વર્ષ કે ટૂંકા ગાળાની એકાદ વર્ષ ટૂંકા ગાળાની તો કેવી રીતે દાખલા તરીકે આપણો વાર્ષિક લક્ષ્યાંક છે તો વાર્ષિક લક્ષ્યાંકને આ યોજના શું કરશે? માસિકમાં અથવા તો અર્ધવાર્ષિકમાં અથવા તો ત્રિમાસિકમાં એક્ઝામ્પલ તરીકે વાર્ષિક લક્ષ્યાંક આપણો 12,000 એકમનું ઉત્પાદન કરવાનું છે તો અહીંયા શું પણ નથી માસિક લક્ષ્યાંક નથી દર મહિને 1,000 એકમનો તે વાર્ષિક જે સિદ્ધ થઈ જાય એટલે આવું એકાદ વર્ષ તો ટૂંકા ગાળા માટેનું ધ્યેય હોય તો એટલા સમયગાળા માટેની આ યોજના તૈયાર કરવામાં આવે એટલે આ યોજનાનો સમયગાળો યાદ રાખીશું આપણે એકાદ વર્ષ કે ટૂંકા ગાળા માટેની એટલે કે વાર્ષિક ઉત્પાદનના લક્ષ્યાંકને પહોંચી વળવા માટે તેને માસિક કે ત્રિમાસિકમાં બદલવામાં આવે છે ઉત્પાદનની યોજના માસિક અથવા તો ત્રિમાસિક તૈયાર કરવામાં આવે છે તો આવી રીતે પણ આ યોજના આપણે તૈયાર કરી શકીએ. ખબર પડી ગઈ કાર્યકારી યોજનામાં એટલે કે વિભાગો કાર્ય જૂથો અને કર્મચારી પાસેથી કાર્ય સંબંધિત અપેક્ષિત પરિણામ મેળવવા માટે જે યોજના તૈયાર કરવામાં આવે એને કહેવાય કાર્યકારી યોજના. આ યોજના રોજિંદા કાર્યો સાથે સંકળાયેલ હોવાથી જે કર્મચારી પાસે કાર્યની સોંપણી હોય એ કર્મચારી સાથે ચર્ચા વિચારણા અંતે જે યોજના તૈયાર કરવામાં આવે તો યોજનાનું અમલીકરણ સરળ બને છે. આ યોજના એકાદ વર્ષ ટૂંકા ગાળા માટે હોય દાખલા તરીકે વાર્ષિક ઉત્પાદનના લક્ષ્યાંકને પહોંચી વળવા માટે અને માસિક કે ત્રિમાસિક ઉત્પાદનની યોજના તૈયાર કરવામાં આવે છે. ચલો એના પછીની આપણી યોજના છે ચોથી યોજના સુનિયોજિત યોજના. આપણી ચોથા પ્રકારની યોજના છે એટલે કે ધંધાકીય એકમમાં આપણે જે ધ્યેય નક્કી કર્યું એ ધ્યેયને સિદ્ધ કરવા માટે મધ્ય સપાટીની જે યોજના તૈયાર કરવામાં આવે ટૂંકા ગાળાની શૂન્યજી યોજના એટલે કે ધંધાકીય એકમના ધ્યેયને સિદ્ધ કરવા કઈ સપાટી મધ્ય સપાટી જે ટૂંકા ગાળાની યોજના તૈયાર કરવામાં આવે એ યોજનાને આપણે કઈ યોજના કહીએ છીએ સુનિયોજિત યોજના. આ યોજના પણ કોઈ યોજનાની જેમ એક વર્ષ કે તેથી ઓછા સમય માટેની કરવામાં આવે. આ ખબર પડી ગઈ તમને દાખલા તરીકે ધંધામાં કોઈ ધ્યેય નક્કી કર્યું કે 5,000 એકમનું ઉત્પાદન કરવું હોય 5 કરોડ રૂપિયા પ્રોફિટ કમાવવું હોય 5,000 નું વેચાણ કરવું હોય કોઈ બી ધ્યેય અને એ ધ્યેયને સિદ્ધ કરવા માટે ઉચ્ચ સપાટી કર સપાટી ની અંકે સપાટી મધ્ય સપાટી ટૂંકા ગાળા માટે ની એટલે એક વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટે યોજના મધ્ય સપાટીઓ જે તૈયાર કરવામાં આવે ધ્યેયને સિદ્ધ કરવા માટે એ યોજનાને કહીએ સુનિયોજિત યોજના. આ યોજના એક વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટે તૈયાર કરવામાં આવે છે અને આ યોજના ટૂંકા ગાળાના ધ્યેયોનું સ્પષ્ટીકરણ કરતી હોવાથી વધુ સુનિયોજિત બને છે. આ ટૂંકા ગાળાના ધ્યેયોનું સ્પષ્ટીકરણ કરે એટલે કે માસિક ત્રિમાસિક અર્ધવાર્ષિક આવો ધ્યેય નક્કી કરે એટલે એનું સ્પષ્ટીકરણ કેવું બને યોગ્ય સ્પષ્ટીકરણ આપણે કરી શકીએ કારણ કે પહેલો મહિનો જાન્યુઆરી મહિનાની અંદર 1,000 એકમનો ધ્યેય હતો અને સિદ્ધ ના થયો તો આપણે અત્યારથી સ્પષ્ટ કરી શકીએ કે આટલો બધો ધ્યેય આપણે આગલા મહિનામાં એચિવ કરી શકશું નહીં એટલે કે અહીંયા ટૂંકા ગાળાના ધ્યેયનું સ્પષ્ટીકરણ થઈ શકે બરાબર એટલે એ પણ આપણે સ્પષ્ટીકરણ કરી શકીએ બરાબર એટલે વધુ સુનિયોજિત અહીંયા બની શકે અને
એ પણ આપણે નક્કી કરી શકીએ કે કયા વિભાગથી મારા પાસે કયા કર્મચારી પાસે કયું કાર્ય કરાવવું જોઈએ પણ એ નક્કી કરી શકાય. એનું પણ આપણે અહીંયા સ્પષ્ટીકરણ કરી શકીએ. જો આ યોજના તૈયાર કરી હોય તો કે ઉત્પાદન વિભાગના અધિકારી પાસે અથવા તો આઈઆઈ કર્મચારી પાસે આપણે આવી કામ કરવાનું છે એ પણ આ સંયોજિત યોજનાથી આપણે સ્પષ્ટીકરણ કરી શકીએ. અને આ યોજના ઘડવા માટે આપણા અધિકારી પાસે વિશિષ્ટ જ્ઞાન વિશિષ્ટ કૌશલ્ય ચાતુર્ય બરાબર ની અહીંયા જરૂર પડે છે. ખબર પડી કે સંયોજિત યોજનામાં સંયોજિત યોજના કઈ સપાટી તૈયાર કરવાની મધ્ય સપાટી કેટલા ગાળાનું હોય ટૂંકા કે એક વર્ષ સુધી ઓછા સમય માટે. હવે અહીંયા ટૂંકા ગાળા ધ્યેયોનું સ્પષ્ટીકરણ કરતી હોવાથી અહીંયા પ્રવૃત્તિઓનું અમલીકરણ સ્પષ્ટીકરણ સરળતાથી આપણે કરી શકીએ. કઈ પ્રવૃત્તિ આપણે કરવાની છે તદુપરાંત બીજું પણ સ્પષ્ટીકરણ કરી શકાય. કયા વિભાગીય વાળા પાસેથી કયા કર્મચારી પાસેથી આપણે કેટલું કામ થતું કયું કામ કરવાનું છે તેનું પણ સ્પષ્ટીકરણ. આ યોજના ઘડવા માટે અધિકારી પાસે જે અધિકારી યોજના ઘડતો હોય એની પાસે વિશિષ્ટ જ્ઞાન અથવા કૌશલ્ય હોવું જરૂરી છે. ખ્યાલ આવી ગયો. એના પછીની આપણી પાંચમી યોજના આકસ્મિક યોજના. એના પછીની કઈ યોજના છે? આકસ્મિક યોજના. આકસ્મિક યોજના શબ્દ બુદ્ધિને સ્વરૂપે આકસ્મિક અચેતનની યોજના. દાખલા તરીકે આપણે એક યોજના બનાવી, કોઈ બી એક યોજના બનાવી. હવે આર્થિક સામાજિક રાજકીય આ પાસું બાહ્ય પરિબળ છે. કોઈ કુદરતી પરિબળ હોય તો એ બાહ્ય પરિબળ જેને આપણે રોકી શકવાના નથી, જેની પર આપણે અંકુશ રાખી શકવાના. હવે પરિબળ જો આપણને અસર કરશે તો આપણે ધંધાકીય પર્યાવરણમાં પણ ફેરફાર થશે. થાય કે નહીં? પૂર, વાવાઝોડું, દુષ્કાળ આ બધી વસ્તુ આવશે. રાજકીય પાસું બદલાઈ જશે, મંદી આવી જશે, તો આ બધા પરિબળો અસર કરશે. તો આપણે ધંધાકીય પર્યાવરણમાં શું થશે? ફેરફાર થશે. ધંધાના પર્યાવરણમાં ફેરફાર થશે તો તે બદલાઈ ગયું પર્યાવરણ, તો એને અનુરૂપ આપણે બીજી યોજના બનાવવી પડશે. બીજી તમે જે નવી યોજના બનાવો એને કઈ યોજના કહેવાય? આકસ્મિક યોજના. ખબર પડી? દાખલા તરીકે ધંધાકીય કામને અસર કરતા રાજકીય હોય, આર્થિક હોય, સામાજિક હોય કે કોઈ કુદરતી પરિબળ, આ પરિબળ આપણને અસર કરશે તો આપણું ધંધાનું પર્યાવરણ શું થશે? બદલાઈ જશે. ધંધાકીય પર્યાવરણમાં ફેરફાર થાય. ધંધાકીય પર્યાવરણમાં ફેરફાર થાય તો તમે અગાઉ જે પહેલા યોજના તૈયાર કરી હતી એ યોજનામાં ફેરફાર કરી અને તમારે હવે નવી યોજના બનાવવી પડશે. અને જે તમે નવી યોજના બનાવો એને આપણે કયા નામથી ઓળખીએ? આકસ્મિક યોજના. ખ્યાલ આવી ગયો? પાંચમી યોજનામાં ચલો એના પછી છેલ્લી યોજના એ આપણી વ્યૂહાત્મક યોજના. એ યોજના વ્યૂહાત્મક યોજના. તો વ્યૂહાત્મક યોજના કેમ કહેવાય? તો ધંધાકીય એકમ જ્યાં સુધી ટકી રહે ત્યાં સુધી એ કઈ ફેરી સુખડીથી કાર્ય કરશે તે નક્કી કરે અને જીવન દે. એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે ભાઈ આખા જીવનની અંદર હું કોઈથી ખોટું બોલીશ નહીં, ખોટું બોલીશ નહીં, એ ફેરી સુખડીથી તમે કામ કરશો આખા જીવન, તો એને તમારું જીવન ધ્યેય કહેવાય. એને શું કહેવાય? તમારું જીવન ધ્યેય. એમ ધંધાકીય એકમ પણ 10 વર્ષ થઈ 15 વર્ષ થઈ તો આ નીતિથી જ કામ કરશે. વ્યાપનું શોષણ કરશે નહીં, કર્મચારીને યોગ્ય વેતન ચૂકવશે અને એનું જીવન ધ્યેય કહેવાય. એને શું કહેવાય? એનું જીવન ધ્યેય કહેવાય. અને ધંધાકીય એકમ તેના ધ્યેયને સિદ્ધ કરવા માટે એટલે કે જે જીવન ધ્યેય નક્કી કર્યો હોય એને સિદ્ધ કરવા માટે એ લાંબા ગાળાની ટૂંકા ગાળાની વ્યૂહાત્મક યોજનાઓ કરે છે.
10 वर्ष नहीं, 5 वर्ष, 1 वर्ष, इन्हीं योजनाओं में से जिसके लाभ गढ़ के उनका गढ़ी व्यूह रचना करें ची, अने आम आव्यात्मक योजना ये सब 5 वर्ष 10 वर्ष अपने जीवन में, अगर 5 वर्ष के 10 वर्ष आ योजना का रिजल्ट आ योजना की असर अपने जीवन में ची, अगर करके नरेंद्र मोदी अपने जो એમની ઘણી બધી યોજનાઓ, હવે દરેક યોજના પહેલા યોજના રજૂ કરે એટલે આપણે શું કહીએ, કઈ ટ્રેન નથી પડતી, પછી તમે 5 વર્ષ 10 વર્ષ યોજનાને જતા પછી એની અસર થાય, પછી આપણને ખબર પડે બરાબર. એટલે અમુક વ્યૂહરચનાઓ હોય, અમુક યોજનાઓ હોય તો એની અસર લાંબા ગાળે આપણને જોવા મળે છે. હવે આ યોજના માટે તમારી પાસે દીર્ઘ દ્રષ્ટિ હોવી જોઈએ, તમારી પાસે અનુભવ હોવો જોઈએ, આ વસ્તુ જરૂરી છે. યોજના કરવા માટે દીર્ઘ દ્રષ્ટિ અનુભવની જરૂર પડે છે, અને આ યોજનામાં સુસંગત નિર્ણયો પણ મહત્વની બાબત ધરાવે છે. ખબર પડી ગઈ વ્યાત્મક યોજનામાં, વ્યાત્મક યોજના નિરંતર એકમ પોતાના જીવનકાળ દરમિયાન કઈ ક્ષેત્રથી કાર્ય કરશે તે નક્કી કરવાની, જીવન દેહ કહીએ સુસંગત મહત્વના છે. તો ચલો મિત્રો, બોર્ડની પરીક્ષાની અંદર આપણને આ પ્રશ્ન 5 માર્ક્સનો પૂછાય છે, એની અંદર આપણે દરેક યોજનાના પ્રકારો આવી રીતે આપણે રજૂ કરવા, પણ દરેક યોજનાનો અર્થ આપણે ફરજિયાત યાદ રાખવાનો, જે 1 માર્ક્સની અંદર અહીંયાથી ઘણા બધા પ્રશ્નો આપણને પૂછી શકે. દરેક રીતે પહેલો પ્રશ્ન, હવે તમે બધી યોજનાઓ તમને ફટાફટ બતાવી દઉં. એક ઉપયોગી યોજના જે પ્રવૃત્તિનું પુનરાવર્તન થતું નથી, દાખલા તરીકે કોઈ વિમાન કામ, તો એના માટે એ યોજના બનાવશું એક ઉપયોગી. કાયમી યોજના જે પ્રવૃત્તિનું વારંવાર પુનરાવર્તન થતું જ હોય એ પ્રવૃત્તિ માટે કઈ યોજના બનાવશું, કાયમી યોજના. ત્રીજી કાર્યકારી યોજના, કોઈ કર્મચારી હોય, કર્મચારીનું જૂથ હોય કે કોઈ વિભાગ, એની પાસે તમારે કાર્ય સંબંધિત યોગ્ય પરિણામ, તમે ધારો એટલું પરિણામ, અપેક્ષિત પરિણામ મેળવવા માટે તમે જે યોજના તૈયાર કરો, કઈ યોજના કહેવાય, કાર્યકારી યોજના. સુનિયોજિત યોજના, તો તમારો જે ધંધાનું ધ્યેય એને સિદ્ધ કરવા માટે તમે મધ્ય સપાટી જે ટૂંકા ગાળાની યોજના બનાવો એને કઈ યોજના કહેવાય, સુનિયોજિત યોજના બરાબર. એના પછી 5મી આકસ્મિક યોજના, એટલે કે ધંધાકીય એકમને જે બાહ્ય પરિબળો અસર કરે, એટલે કે રાજકીય, આર્થિક, સામાજિક, કુદરતી પરિબળ, તો એના કારણે આપણા ધંધાના પર્યાવરણમાં ફેરફાર થશે. એટલા માટે આપણે અગાઉ જે યોજના તૈયાર કરી હતી એમાં ફેરફાર કરી અને આપણે નવી યોજના બનાવવી પડશે, અને નવી યોજના તમે જે ગણો અને કઈ યોજના કહેવાય, સુનિયોજિત અને આકસ્મિક યોજના. અને પછી વ્યૂહાત્મક યોજના, તો ધંધાકીય કામ કયા પોતાના જીવનકાળ દરમિયાન કઈ રીતે સિદ્ધિથી કાર્ય કરશે તે નક્કી કરવાનું એનું જીવન ધ્યેય કહે છે, અને ધંધાકીય કામ પોતાના ધ્યેયને સિદ્ધ કરવા માટે લાંબા ગાળાની કે ટૂંકા ગાળાની વ્યૂહરચના કરે, અને એની અસર આપણને લાંબા ગાળે જોવા મળે, તો એને પણ આપણે વ્યૂહાત્મક યોજના. હવે પડી ગઈ, તો ચલો મિત્રો, આના પર્સનલ એક્ચેન્જની અંદર આપણે આ છેલ્લો પ્રશ્ન આયોજનના ઘટક તે નિયમ પદ્ધતિ કાર્યક્રમ ઉદાહરણ આવા ઘટકો છે આયોજનના, અને એ આયોજનના ઘટક આના પર્સનલ એક્ચેન્જમાં આપણે ભણીશું.